ત્યારે વડોદરા શહેરમાં પણ આજ ચોંકાવનારી ઘટના જે બની છે તે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે ચાલુ સ્કૂલ વાનમાંથી બે નીચે પટકાઈ જાય છે છે રસ્તા પર પણ થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે છે જોઈ શકાય કે પૂરપાટ ઝડપે વાન ચાલી રહી હતી અને અચાનક જ તેમાંથી બે વિદ્યાર્થી વાનની બહાર પડી જાય છે દરવાજાથી તે બંને નીચે પટકાય છે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી હતી અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારબાદ હવે આરટીઓએ સ્કૂલ વાહન ચાલકોને સાહીઠ દિવસનો સમય આપ્યો છે ત્યારે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની તો મોટા સવાલ અહિયાં ઉભા થઈ રહ્યા છે એક તરફ સ્કૂલ વાહનના ચાલકો ભાડા વધારવા માટે જરા પણ પાછી પાણી કરતા નથી કેટલી શાળાઓમાં તો વાલીઓ પાસેથી સંમતિ પત્ર પણ લેવાઈ ચૂકાય છે ત્યારે બાળકોની કોઈ જવાબદારી આ વાહન ચાલકોની છે કે કેમ માટે માટે જવાબદાર રહેશે શું આરટીઓ પાસે કોઈ જવાબ છે ખરા વાનના દરવાજા કેવી રીતે ખોલી જાય કેમ બરાબર બંધ ન કરવામાં આવ્યો ચકાસણી કેમ ન કરવામાં આવી આ ઘટનામાં કંઈ બહુ મોટું થઈ ગયું હોત તો જવાબદારી કોની રહે શું વાનમાં બેઠા પછીની જવાબદારી વાલીઓની જ છે તો શું રામ ભરોસે આ બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે આ જ ઘટના જો ધમધમતા રોડ પર બની હોત જ્યાં ટ્રાફિક હોત જ્યાં વાહનોની મોટી સંખ્યામાં અવરજવર હોત પાછળ તે કોઈ મોટા વાહન આવતા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ ઊભી થઈ હોત જ્યોતિ પટેલ ડીસીપી ટ્રાફિક અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે જ્યોતિબેન પહેલા તો સ્વાગત છે ન્યૂઝ એટી ગુજરાતીમાં આપનું આ ઘટના જે સામે આવી છે એક બાજુ હાલ તમામ જે વાહન ચાલકો હોય સ્કૂલ રિક્ષાના ચાલકો તે લોકોને સમય આપવામાં આવ્યો પણ પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના બની આપ શું કહેશો ઘટનાને લઈને અત્યારે જ અમે સ્કૂલમાં તમામ પ્રિન્સિપલની સાથે આ બાળકોને જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષામાં લઈ જવાય છે તેની તકેદારી માટેની મિટિંગ અત્યારે આયોજન કર્યું છે અને મિટિંગ બસ બે શરૂ થવાની તૈયારીમાં છે અને સ્કૂલ શરૂ થતાની સાથે અને એક બે મહિના પહેલા પણ અમે આ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વિરુદ્ધ મહત્તમ કામગીરી કરીને ડ્રાઈવ કરી હતી જેથી આવા બનાવો ન બન બિલકુલ अजरो तो बेन अत्यार सुधी सु करियो 15 दिवस થઈ ગયા આ અત્યાર સુધી આ ઘટનાને લઈને કેમ ધ્યાન ન દોરવામાં આવ્યું હજી પણ ઘણા બધા એવા વાહન ચાલકો છે જે શ્રમતા કરતા અંદર વિદ્યાર્થીઓને વધારે બેસાડે છે મેડમ અમારી ડ્રાઈવ ચાલુ જ છે અને સતત કેસો થતા રહે છે બિલકુલ તો હવે એટલે આપ એવું કહી રહ્યા છો કે ડ્રાઈવ ચાલુ છે ને હજી આગળ આવી કઈ થશે તો વધુ તપાસ કરવામાં આવશે એટલે આવનારા સમયમાં જો આનાથી મોટી ગંભીર ઘટના બની તો શું આ જવાબદારી વાહન ચાલકો તો લેવા તૈયાર નથી સમતિપત્ર વાલીઓ પાસે સહી કરાવે છે

ટ્રાફિક ડીપી જ્યોતિબેન અમારી સાથે જોડાયા હતા હાલ તો તે વધુ કહેવાનો કશું ઇન્કાર કર્યો છે તેઓ ડ્રાઇવ ચલાવી રહ્યા છે અને આવું કોઈ થશે તો આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે પરંતુ જો આ જ ઘટનામાં કોઈ મોટી બાબત સર્જાઈ ગઈ હોય તો જવાબદારી કોણ લેત કારણ કે એક બાજુ વાહન ચાલકો પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે તો બીજી બાજુ શાળા સંચાલકો અને આ જ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે હાર્દિક આજે રીતની ઘટના વડોદરા શહેરમાં બની છે ઘણા સમયથી ડ્રાઈવ ચાલે છે અને હજી પણ આગળ ડ્રાઈવ ચાલશે એવું એક બાજુ ટ્રાફિક ડીસીપી કહી રહ્યા છે પરંતુ આ તો ઠીક છે સોસાયટીમાં આ ઘટના બની છે કોઈ મોટા રસ્તા પર જાહેર માર્ગ ઉપર આ ઘટના બની હોત તો આજે કદાચ આ બંને વિદ્યાર્થીનીઓ સાથે કંઈક મોટું થયું હોત બિલકુલ દેહવી હમણાં તમે થોડી વાર પહેલાં સવાલ ઉઠાવ્યો હતો કે આ પ્રકારની ઘટનાઓ બનશે તો તેની જવાબદારી કોણ લેશે ટ્રાફિક ડીસીપી સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને વાત જે છે અધૂરી મૂકીને ફોન મૂકી દીધો એટલે એ કેટલા જવાબદાર અને કેટલા ગંભીર છે એ એમના વર્તણૂક પરથી ફલિત થાય છે અત્યારે અમે ઇન્વેસ્ટિગેશન કર્યું તો એવા પ્રકારની માહિતી મળી રહી છે કે વડોદરા શહેરનું જે માંજલપુર વિસ્તાર આવેલો છે ત્યાંની જે તુલસી શ્યામ સોસાયટી છે સોસાયટીમાં આ જે ઘટના છે તે બની છે ખરેખર વાલીઓએ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે કારણ કે જ્યારે પણ જવાબદારી વાત આવે ત્યારે વાહન સંચાલક હોય કે પછી શાળા સંચાલક હોય તો હાર્દિક અમારી સાથે જોડાયેલા રહેશો અમારી સાથે હાલ ધર્મેન્દ્ર ભ્રમભટ પણ જોડાયેલા છે જે સ્કૂલ વર્ધી પ્રમુખ છે વર્ધી એસોસિએશનના પ્રમુખ છે ધર્મેન્દ્રજી આપનું પણ સ્વાગત છે ન્યૂઝ એટલે ગુજરાતીમાં આ ઘટના જે સામે આવી છે ઘટનાના વિડીયોઝ પણ તમે જોયા જ હશે આ ઘટના લઈને તમારું શું કહેવું છે હા બેન નમસ્કાર હાલો જી હાલો જી જી જણાવશો આપનો અવાજ આવે છે જે ડ્રાઈવર ભાઈ છે એને બિલકુલ બે દરકારી કહેવાય હા અને આવા ગેરકાયદેસર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ

બાળકો અમદાવાદમાં તો ચાલુ થઇ ગયા છે કામગીરી રોજ થી પચાસ પચાસ સો ગાડીઓ થાય છે હજી અન્ય શહેરોમાં ચાલુ થયું કે નથી થયું મને જાણકારી મળી નથી પણ અમે રાજ્ય હર્ષ સંઘવી સાહેબ જોડે મીટિંગ કરી હતી અને એમને કીધું કે જલ્દ બધી આરટીઓ ચાલુ થઈ જશે બિલકુલ એટલે આ ફિટનેસ વગરના વાહનો આ રીતે હંકારવા યોગ્ય છે ના યોગ્ય નથી બેન તો પછી જો ખબર જ છે કે ફિટનેસ સર્ટિફિકેટ વાહન વાહન ચાલક પાસે નથી તો પછી આટલી આટલી સ્પીડમાં એ બી આટલી બધી સંખ્યામાં બાળકો અંદર બેસાડેલા હોય તો ચલાવવા પરવા કેવાય બેન બે દરકારી અને લાપરવાહ કરી કેવાય અને પગલા લેશો હા એટલે જે 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 સિટીના માણસો હોય જે જે સિટીના આગેવાન હોય એ લોકો આનું ડિસિઝન લે ને આ તો બરોડા નું આપ આપ આ ફેવરમાં આની તરફેણમાં આપ આપનો મત મૂકી રહ્યા છો તો જો આગળ જરૂર પડી તો આપ આની સાથે ઉભા રહેશો ને બિલકુલ ધર્મેન્દ્રભાઈ આભાર ન્યૂઝ ન્યુઝી સાથે જોડાવા બદલ હાર્દિક એક બાજુ ફિટનેસ સર્ટિફિકેટ માટે સમય માંગવામાં આવે અને ફિટનેસ સર્ટિફિકેટ નથી એટલે સમય આપી દીધો છે તંત્ર તરફથી તો તમે મન ફાવે તેમ વાહનો ચલાવો આ એ પ્રકારનું વર્તન છે બિલકુલથી એ પ્રકારનું જ વર્તન કહેવાય કારણ કે જ્યારે મા બાપ હોય છે તે પોતાના બાળકને સ્કૂલવાળા ચાલકને સોંપતા હોય છે ત્યારે ફક્ત બાળક નહીં પરંતુ માતા પિતા પોતાના જીવ જે છે એ સ્કૂલવાલ ચાલકને સોંપતા હોય છે અને એની પૂરેપૂરી જવાબદારી બને છે કે તે બાળકને જ્યારે ઘરેથી લે અને શાળાએ છોડે ત્યાં સુધી પૂરેપૂરી જે ધ્યાન છે તેને રાખવાનું હોય છે પરંતુ આ ઘટનામાં ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય બીજી આપણે આ વિડીયો પરથી એક અંદાજો લગાવી શકીશું કે આ જે બાળકો પાછળના ગેટથી પડે છે તે પાછળના ભાગે જ જે સીએનજી કાર હોય છે તેમાં સીએનજીના બાટલા મૂકેલા હોય છે એની ઉપર જ આ બાળકોને બેસાડવામાં આવ્યા અને દરવાજો ખુલી ગયો અને બાળકો જે છે તે નીચે પટકાયા જો રસ્તા પર મુખ્ય માર્ગ પર આ પ્રકારની ઘટના બની હોત તો ખરેખર આ ઘટનાએ બહુ મોટું સ્વરૂપ લીધું હોત અને જે માતા પિતા છે તેમને પોતાના નિર્દોષ બાળકો જે છે તે ગુમાવવા પડ્યા હોત ત્યારે આ જ વિષય પર વધારે વાતચીત કરવા માટે આપણી સાથે વડોદરા વાલી મંડળના પ્રમુખ પણ છે અને વડોદરા શહેરના સામાજિક કાર્યકર અને આગેવાન કે દરેક વખતે આ પ્રકારના પ્રશ્નો જે છે તે ઉઠાવતા હોય છે તે છે પહેલા પહેલાં તો વાલી મંડળના પ્રમુખ સાથે વાત કરીશું દીપકભાઈ શું કહેશો કોઈ પણ વાલી હોય પોતાનો જીવનો ટુકડો હોય છે તેને વાહન સંચાલકને સોંપી દેતા હોય છે અને જ્યારે આ પ્રકારની ઘટના બને ચાલુ ગાડીએ પોતાનું બાળક નીચે પડી જાય તો આ ઘટનાને કેટલી ગંભીર માનવું છે લેવી જોઈએ સરકારે ટ્રાફિક શાખાએ જેમ તમે વાત કરો છો ટ્રાફિક શાખાની કે ભાઈ બધું બરાબર છે તો આ બરાબર છે તમારા હિસાબે આજે પાછળના દરવાજે છે જે બાળકો પડ્યા આ તો સદનસીબે કોઈ રોડ પર નથી ને તો મોટી જાનહાની દુર્ઘટના સર્જાત પછી જવાબ કોણ આપવા બેસે પછી તમે ચેકિંગ કરત તો મારું તો એક જ કહેવું છે કે તાત્કાલિક આમના પર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓને પણ વિનંતી છે કે બાળકો એ આપણા માટે બધું જ છે તમે જોબ થોડી સાઈડ પર મૂકીને લેવા મૂકવાનું થોડું રાખો કાલ ઉઠી જો બાળક તમારું નહીં રહે ને તો આખી જિંદગી તમે રડતા રહેશો આખી જિંદગી રડવાનો વારો આવી શકે અથવા શું કહેશો શાળા સંચાલકોની પણ બેદરકારી માનીએ કારણ કે શાળા સંચાલકો એવું કહીને છટકી જતા હોય છે કે બાળક શાળાનો ગેટ છોડે એટલે પછી શાળા સંચાલકની કોઈ જવાબદારી હોતી નથી ટ્રાફિક ડીસીપી એવું કહે છે કે અમે તો કાર્યવાહી કરીએ જ છે જો પોલીસ કાર્યવાહી કરતી હોય શાળા સંચાલકો સતર્ક હોય તો પછી આ પ્રકારની ઘટના બને કેવી રીતે જેટલો આ વાત થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ સ્કૂલ વિભાગ તમામ એકબીજાને ખો આપી રહ્યા છે બાળકની ચિંતા કોઈને છે નહીં વાલીઓ જ હવે ચિંતા થવું પડશે કારણ કે જોવા જઈએ તો અત્યારે બધાએ ભાડા પણ વધારી દીધા છે સ્કૂલ સંચાલકોએ લખાણ પણ લે કે અમારી કોઈ જવાબદારી હશે નહીં વા જે વાહનના ડ્રાઈવર જે પણ લખાણ લઈ લે છે એ લઈ જઈએ જ પણ અમારી જવાબદારી નહીં એટલે તમામ લોકો જે બાળકો છે એના પ્રત્યે જવાબદારીમાંથી છટકી રહ્યા છે આજે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદભરી ઘટના છે જ્યાંનો હોય ત્યાં પણ દુઃખદભરી ઘટના છે જો આવી ઘટના બનતી રહેશે અને મુખ્ય રોડ પર પડશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ એટલે હવે વાલ્યુએ જ જાગવાનો પ્ર પ્રયાસ કરવો પડશે સાથે સાથે જો આ લોકો છટકવાની પ્રયાસ કરતા હોય ટ્રાફિક સંચાલન હોય કે શાળા હોય કે વાન સંચાલક અત્યારે વાનના જે પણ પ્રમુખ છે એવું કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું શું કાર્યવાહી જ કરવાની એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ જવાબદારી લેવી પડશે જવાબદારી લીધા બાદ જ આગળ વધવું પડશે બિલકુલથી તો સામાજિક કાર્યકર અને વાલી મંડળના પ્રમુખ બંને કહી રહ્યા પરંતુ વાલીઓ પોતે ચોક્કસ થી આ વિડીયો જોયા બાદ વાલીઓ જે છે તે સતર્ક થવાની જરૂર છે બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ અને સાથે જ તમામ વાહન ચાલકો જેટલી પૂરપાટ ઝડપે ચલાવે છે ભાડા વધારવામાં શરમ નથી રાખતા પાછી પાણી નથી કરતા તો બાળકોની સલામતી માટે પણ પાછી પાણી ન કરવી જોઈએ રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે અગ્નિકાર્ડને લઈને મહત્વના સમાચાર છે એસઆઈટીએ સો પાનાનો રિપોર્ટ સોંપ્યો છે એસઆઈટીના સભ્યોની ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક મળી સંબંધિત અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી એક આઈપીએસ ઓફિસરની પણ પૂછપરછ થઈ શકે છે બર્થ પાર્ટીમાં અધિકારી ગેમ ઝોનમાં ગયા હતા ગેમ ઝોનમાં ગયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે અને આ બધું મુદ્દે માહિતી મેળવીશું સંવાદદાતા ગીતા મારી સાથે સીધા અહિયાં જોડાયા છે ગીતા વધુ અપડેટ શું આવી રહી છે ઘટનામાં કે આજે સીટના વડા સુભાષ ત્રિવેદીએ ગૃહ મંત્રીને અને ગૃહ વિભાગને સો પાનાનો રિપોર્ટ સબમિટ કર્યો છે ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી તે મુદ્દે સો પાનાનો રિપોર્ટ સબમિટ થયો છે પરંતુ આ તપાસ હજુ પણ અધૂરી છે આ તપાસ વધુ ચાલશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે તે જણાવ્યું છે કે પ્રાથમિક જે તપાસ થઈ છે પચીસ દિવસ દરમિયાન તેમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર વિભાગ લાયસન્સ બ્રાન્ચ આરએનબી વિભાગનો રોલ સામે આવ્યો છે આ સિવાય તેઓ એ ચાર આઈએસ ઓફિસર અને એક આઈપીએસ ઓફિસરની પણ પૂછપરછ કરી છે ખાસ કરીને જે ફોટો વાયરલ થયો હતો શરૂઆતના સમયમાં તે ફોટામાં જેટલા પણ ઓફિસરો સામેલ હતા તે તમામને બોલાવ્યા છે તેઓની પૂછપરછ કરી છે તેઓ જણાવ્યું હતું કે એક બર્થડે પાર્ટીમાં ભાગ લેવા માટે ઓફિસરો ગયા હતા તેઓ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કયા કયા ઓફિસરોની પૂછપરછ કરી તે નામ લેવાનું તેઓએ ટાળ્યું હતું તેઓ કહ્યું હતું કે આ તપાસ હજુ પણ પૂરી નથી થઈ આ તપાસ હજુ પણ વધુ દિવસ ચાલશે જો કે એની ચોક્કસ સમય મર્યાદા તેઓએ નથી નથી કહી તેઓ જણાવ્યું છે કે પચીસ દિવસમાં જેટલું થાય તેટલું તેઓએ તપાસ કરી છે અને બાકીની તપાસ હજુ પણ ચાલુ રહેશે જ્યાં સુધી ઓફિસરોની વાત છે સિનિયર ઓફિસરોની વાત છે તમામે તપાસમાં સહયોગ આપ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે પરંતુ તપાસ પર હજુ અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નથી તેવું તેઓએ કહ્યું છે હું આપણે જણાવવા માંગીશ કે સીટ સિવાય પણ ત્રણ સિનિયર અધિકારીઓની એક સમિતિ જે છે તે બનાવવામાં આવી છે અને તે પણ સીટના રિપોર્ટ ઉપર હજુ આગળ તપાસ કરશે શહેરી વિકાસ વિભાગના જે વડા છે તેના અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી હજુ પણ આ સીટના રિપોર્ટ બાદ આગળની તપાસ કરશે જી ગીતા આભાર સોપાનાનો રિપોર્ટ હાલ સોંપ્યો છે ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક અને આ બેઠક બાદ વધુ અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવશે આગળ જોઈએ તો ફિલ્મ મહારાજ અંગે થોડીક જ વારમાં ચુકાદો આવી શકે છે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે કોર્ટમાં થયેલી અરજી પર તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે બોલીવુડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની મહારાજ ફિલ્મ સામે કોર્ટે અગાઉ વચગાળાનો સ્ટે આપ્યો હતો ફિલ્મમાં ધાર્મિક લાગણીને પહોંચી હોવાની સાથે કોર્ટમાં અરજી થઈ છે આ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓનો પણ વિરોધ સામે આવ્યો છે પંચમહાલના ગામે હચમચાવી નાખનાર ઘટના સામે આવી છે જ્યાં પિતાએ જ પોતાના વાહલસોયા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો જે માહિતી આવી રહી છે અને ઠપકો આપ્યો અને ત્યાં જ પિતા પુત્ર વચ્ચે પ્રથમ શાબ્દિક તકરાર થઈ અને ત્યારબાદ આ બાબત ઝપાઝપી સુધી પહોંચી ગઈ જે દરમિયાન પિતાએ ગુસ્સામાં આવીને પુત્રને છાતીમાં ચપ્પુના ઘાચકી દીધા અને મોતને ઘાટ ઉતાર્યો ઝઘડા દરમિયાન સ્વજનો બંનેને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો તેઓને પણ ઈજા પહોંચી હોવાની હાલ માહિતી આવી રહી છે પુત્ર અને શરીરના ગાજકી હત્યારો પિતા ત્યાંથી નાસી છૂટ્યો આ સમગ્ર ઘટના અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે જેના આધારે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે જૂનો ડિકવા ગામે બને બાપ દીકરા વચ્ચે કામ ધંધો નઈ કરવા બાબતે તકરારના અંતે બાપે તેના પુત્રને છાતીમાં ચક્કુ મારી દેતા એમના દીકરાનું મરણ ગયું જે સંબંધે પોલીસે તપાસના અંતે છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હત્યાના કેસમાં મોન્ટુ નામદાર નામનો આરોપી બિલોદરા જેલમાં સજા કાપતો હતો બિલોદરા જેલમાં રહેલા આરોપી મોન્ટુને કોર્ટમાં જાબતામાં લઈને જવાઈ રહ્યો હતો ત્યારે આરોપી પોલીસ જાબતામાંથી ફરાર થયો હતો આ પ્રકરણની અંદર પીએસઆઈ ડીપી પરમારે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો જે બાદ ખેડા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈડીપી પરમાર કોન્સ્ટેબલ પ્રવીણસિંહ લોકરક્ષક યશરાજસિંહ વિષ્ણુસિંહને સસ્પેન્ડ કર્યા છે